डिग्री ठंडी नु तापमान यथावत रहेशे तेवुं हवामान विभाग माथी जाणवा मळ्युं छे। બરફીલા વાયરા અને ડંખીલા ઠારના પ્રભાવ તળે કચ્છમાં છેલ્લા 10-1 દિવસથી ફરી વળેલું કાતિલ ઠંડીનું મોજું સામાન્ય વધઘટ સાથે જારી રહ્યું છે, તો સતત ત્રીજા દિવસે જિલ્લામાં સવારના ભાગે ધુમ્મસિયો માહોલ જોવા મળતા સૂર્યનારાયણના દર્શન કરવા ખૂબ મુશ્કેલ થયા હતા। કચ્છના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ પારો 2.2 ડિગ્રી ગગડી અને 5.6 ડિગ્રીના આંકે પહોંચતા બપોરના સમયને બાદ કરતા આખો દિવસ ઠારના માર સાથે ઠંડીના તીવ્ર ચમકારાની અનુભૂતિ થઈ હતી। જિલ્લા મથક ભુજમાં 2.5 ડિગ્રીના ઘટાડા સાથે પારો 10.4 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો। બપોરના સમયે પવનની મંદ ગતિના લીધે થોડી રાહત મળ્યા બાદ સાંજ ઢળતા ફરી એક વખત લોકોને નખ શીખ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાયો હતો। તો કચ્છમાં દિવસા દિવસ જ્યારે ઠંડીનું જોર વધતું જાય છે ત્યારે આ તકે દરેકે દરેક લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે। તો જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર છે કે જે રસ્તે રઝળતા ભટકતા લોકો છે અને ફૂટપાથ ઉપર સૂઈ અને પોતાની રાત પસાર કરતા હોય છે તેવા લોકોને આવી અસહ્ય ઠંડી વેઠવાનો વારો આવ્યો હતો અને જાણે આફતનો આભ તેમના પર ફાટી પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। તો હજુ પણ 3-4 દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો વર્તારો રહેશે તેવું હવામાન વિભાગમાંથી જાણવા મળ્યું છે। આવો આ વિશે વધારે સાંભળીએ હવામાન વિભાગના અધિકારીના શબ્દો। देखिए जहाँ तक ठंडी की बात है तो अभी ठंडी का वातावरण जो अभी आने वाले 3-4 दिनों तक जारी रहेगा। हालांकि जो आपने कहा कि इससे ज्यादा ठंडी कब रही थी, तो हमारे पास जो भुज के संदर्भ में यदि बात करें तो हमारे जो ऑल टाइम रिकॉर्ड है वो 28 जनवरी 1977 को जो है -0.2 डिग्री सेंटीग्रेड तापमान यहाँ पे रहा था। और जहां तक अभी जो पिछले साल का बात करें तो जो जनवरी का लोवेस्ट है वो 60 डिग्री सेंटीग्रेड था, जो कि 1 जनवरी को ही हो गया था। देखिए ठंडी अभी जारी रहेगी अभी 4-5 दिन, क्योंकि वेस्टर्न डिस्टर्बेंस के कारण पहाड़ी राज्य की बात करें या मैदानी इलाकों की बात करें सभी जगह बारिश और ओलावृष्टि हुई है, तो उसके असर से जो अभी 4-5 दिन जो है ठंडी का वातावरण जारी रहेगा। जहां तक हवा की बात है, हवा भी थोड़ा तेज रहेगी, हालांकि आसमान मुख्य रूप से साफ रहेगा और जो है बारिश की कोई संभावना नहीं रहेगी।